ચેપ્ટર પાંચ લેક્ચર નંબર તેતાલીસ ફોર્ટી થ્રી નંબર સ્ટાર્ટ કરીએ સાથી પાંચના ફક્ત ત્રણ જ દાખલા બાકી છે બરાબર બાવીસ નંબરનો દાખલો જોઈ લઈએ ચલો સોરી બાવીસને એકવીસ નંબર જોઈ લઈએ શું બધે જ સતત હોય પરંતુ બરાબર બે જ બિંદુએ વિકલનીય ના હોય એવું વિધેય મળી શકે તમારો જવાબ ચકાસો તો જવાબ છે હા બરાબર કઈ રીતે આપણે બતાવીએ તો આપણે જવાબ શું આપીશું હા એવું વિદાય મળી શકે રકમમાં શું તમારો જવાબ ચકાસો હવે આ જવાબ આપણે ચકાસીએ છીએ તેવું વિધેય આપણે બતાવી દઈએ ધારો કે એફએક્સ બરાબર મેં એક વિધેય ધારું છે જે બે માનાંકના સરવાળા બરાબર છે હવે જે પ્રકારે રકમમાં ડિમાન્ડ છે એવું આવી દે છે અને કઈ રીતે આપણે બતાવી દઈએ બધે જ સતત હોય બધે જ મતલબ આર ઉપર સતત છે એવું બતાવીશું અને બરાબર બે જ બિંદુએ વિકલનીય નથી એવું સાબિત કરીશું એટલે આ જે વિધેય આપણે બતાવ્યું છે એ આર ઉપર સતત છે એવું આપણે સાબિત કરીશું અને એક્ઝ બે બિંદુએ વિકલનીય નથી એવું બતાવીશું એક્ઝ બે બિંદુએ બે જ બિંદુએ ગમે તે પછી એ બે બિંદુ હોય બરાબર તો સૌથી પહેલા આના સાતત્યની વાત કરીએ તો સાતત્ય આપણે પાંચ પોઈન્ટ એકમાં જે છેલ્લો મુદ્દો જોયો હતો ને બરાબર સતત વિધેયના સંયોજનો સતત હોય સતત વિધેયના બેઝિક ક્રિયાઓ પણ સતત હોય એનો આપણે ઉપયોગ કરીશું બરાબર ચાલો તો આ રકમમાં આપણે અહીંયા કેટલા વિધેય વપરાયા છે ત્રણ વિધેય વપરાયા છે એક એક્સ માઇનસ વન બીજું એક્સ માઇનસ ટુ અને ત્રીજું માનાંક વિધેય બરાબર તો ત્રણેય વિધેય કેવા છે આર ઉપર સતત છે આપણે ભણી ગયા છે તો લખી દઈએ એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ અને માનાક વિધેય એ આર પરના સતત વિધાય છે આ ત્રણે ત્રણ આર પરના સતત વિધાય છે હવે આ ત્રણ વિધેય સતત હોય તો આ બે સતત છે એટલે આ બે નું સંયોજન પણ સતત થાય આ પણ સતત છે આ પણ સતત છે તો મોડ એક્સ માઇનસ ટુ એ આ બે નું સંયોજન છે તે પણ સતત થવાનું માટે મોડ એક્સ માઇનસ વન અને મોડ એક્સ માઇનસ ટુ આ બંને વિધેય પણ આર પર સતત થાય અને આ માનક વિધેય સતત થયાનું કારણ આપણે શું બતાવીશું સતત વિધેયનું સંયોજન થયા આ શું છે સતત વિધેયનું સંયોજન કે ભાઈ આ બંને સતત છે તો આ બેનું સંયોજન જ્યાં બન્યું એ પણ સતત થાય એક્સ માઇનસ ટુ અને માનાંક એ બંને સતત છે માટે બેનું સંયોજન એક્સ માઇનસ ટુ પણ સતત થવાનું ક્યાં સતત હતા આર ઉપર તેમના સંયોજન પણ આર ઉપર સતત છે ક્લિયર માટે હવે આ બંને સતત છે તો એ બેનો સરવાળો કરું તો સરવાળાથી મળતું વિધેય મોડ એક્સ માઇનસ વન પ્લસ મોડ એક્સ માઇનસ ટુ એ પણ આર પર સતત વિધેય થશે કારણ શું થયું તો આ સતત વિધેય છે આ પણ સતત વિધેય છે તેનો સરવાળો પણ સતત થાય સરવાળો એટલે બેઝિક ક્રિયા બરાબર અહીંયા આ સરવાળો સતત બતાવ્યો એનું કારણ આપણે લખીશું સતત વિધેયોનો સરવાળો સરવાળો એટલે કે એમની બેઝિક ક્રિયા અને આ સરવાળો તો આપણો વિધેય છે એફ જે આપણે ધારેલું છે આર્યું તો આને હું એપ કહી દઉં એટલે સાબિત થઈ ગયું માટે એફ એ આર પર સતત વિધેય છે ક્લિયર એટલે જે રકમમાં આપણે વાત કરી હતી કે આ બધે સતત હોય તો આર પર આ વિધેય સતત છે એવું આપણે સાબિત કરી નાખ્યું હવે ફક્ત આપણે સાબિત થશે નહીં બાકી રહી કે આ વિધેય ફક્ત બે બિંદુએ કયા બિંદુએ એ નક્કી નથી પણ ગમે તે જે બે બિંદુ હશે ચાલશે પણ ફક્ત બે બિંદુએ વિકલીય નથી આપણે એવું બતાવવાનું રહ્યું બરાબર તો ફાઇનલ આ આપણે આન્સર ક્લિયર કરી દઈએ માટે એફ એ આર પર સતત વિધેય છે હવે વિકલ્યની વાત કરીએ તો વિકલનીયતા ચેક કરવાની છે આપણે બરાબર હવે આ રકમનો પ્રદેશ શું છે આર મેં સંખ્યા રેખા આર બનાવી આપણું વિધેય કયું છે એફએક્સ મોડ એક્સ માઇનસ વન પ્લસ મોડ એક્સ માઇનસ ટુ હવે દરેક માનાંકનું વિભાજન ક્યાં થાય તો માનાંક જ્યાં જીરો થાય ત્યાં તો આપણું વિધેય એફ એ બે માનાંકને સમાવે છે જ્યાં આ માનાંક એક આગળ જીરો થાય છે અને માનાંક બે આગળ તો આપણી રકમનું વિભાજન એક અને બે આગળ થશે લાખા પ્રદેશના ત્રણ ભાગ પડી ગયા આ ભાગ થયો એવા તમામ એક્સ જે એક કરતાં નાના છે આ ભાગ તો એવા તમામ એક્સ જે એક્સ બે કરતાં મોટા છે અને વચ્ચેનો ભાગ એવા એક્સ જે એક અને બેની વચ્ચે એટલે એક કરતાં મોટા અને બે કરતાં નાના છે ચાલો તો અહીંયા આપણે પહેલા વિકલ્પમાં સમજીએ કે એક્સ એક કરતાં નાનો છે હવે એક્સ એક કરતાં નાનો હોય તો આ બંને બાજુ એક બાદ કરું તો અહીંયા એક્સ માઇનસ વન થાય અને અહીંયા એક બાદ કરું તો ઝીરો થાય તો એક્સ માઇનસ વન કેવો થાય ઝીરો કરતાં નાનો હવે એક્સ એક કરતા નાનો હોય તો એક બાદ કરતા ઝીરો થાય તો એવા જ એક્સમાં હું બે બાદ કરું તો એક્સ માઇનસ ટુ પણ ત્યારે કેવા હોય ઝીરો કરતાં નાના થાય ટૂંકમાં ઋણ જ થાય બરાબર એટલે પહેલો જે વિકલ્પ આવે છે એક્સ લેસ ધેન વન ત્યાં આ બંને માનાંક ઋણ ખુલે બરાબર કારણ કે માનાંક આપણે ખેર જ છે ને જો આ સમજ સમજીએ કે એક્સનો માનાંક હોય તો આ ઝીરો થાય છે ઝીરો આગળ તો એક્સ જ્યારે એટલે કે અંદરની કિંમત જ્યારે ઋણ હોય તે માઈનસમાં ખુલે અને અંદરની કિંમત ઝીરો કેના ના કરતાં મોટી હોય તો આપણે પ્લસ ખોલતા હોઈએ છીએ બરાબર તો એ પ્રમાણે આ રકમનું આપણે વિભાજન કરીએ પહેલો વિકલ્પ જ્યારે એક્સ એક કરતાં નાનો છે ત્યારે આ માનાંક માઇનસમાં ખોલશે એટલે આ એક્સ માઇનસ વનની આગળ હું માઇનસ મૂકીશ અને એક્સ માઇનસ ટુની આગળ પણ માઇનસ મૂકીશ એટલે આ માઇનસ અહીં આપો તો માઇનસ વન પ્લસ થઈ જાય અને પ્લસ એક્સ માઇનસ થઈ જાય બરાબર અને માઇનસ અંદર જવા તો આ થઈ જશે ટુ માઇનસ એક્સ એટલે આ માનાક ખુલશે માઇનસમાં ખુલે માઇનસમાં ખુલે એનો અર્થ થાય એક્સ માઇનસ વનને વન માઇનસ એક્સ લખવાનો પ્લસ એક્સ માઇનસ ટુને ટુ માઇનસ એક્સ લખવાનો એક્સ લેશે વનના કિસ્સામાં હવે એકથી બેની વચ્ચે જો એક્સ એક અને બેની વચ્ચે હોય તો હવે આપણો આ વિકલ્પમાં એક્સ એક કરતાં મોટો છે હવે એક્સ એક કરતાં મોટો હોય તો એક્સ માઇનસ વન થાય ધન થવાના તો એક્સ માઇનસ વનનો માનાંક ધન ખુલશે અને એક્સ બે કરતાં નાના છે એટલે આ માનાંક માઇનસમાં ખુલશે માઇનસમાં ખુલશે એટલે એક્સ માઇનસ ટુનું આપણે શું લખીશું ટુ માઇનસ એક્સ લખીશું ખ્યાલ આવી ગયો હવે ત્રીજો ઓપ્શન લઈએ એક્સ બે કરતાં મોટો હોય જ્યારે એક્સ બે કરતાં મોટો છે તો આ માનાંક ધન ખુલે કારણ કે એક્સ તો બે કરતાં મોટો છે હવે એક્સ માઇનસ જો ધન ખુલતું હોય તો એક્સ માઇનસ પણ ધન ખુલે અને આ માનાંક પણ ધન ખુલશે ટૂંકમાં આપણા એફએક્સનું વિભાજન કર્યું પણ પ્રદેશમાં તો એક અને બેનો પણ સમાવેશ છે જ્યારે આપણે અહીંયા એક અને બેનો સમાવેશ તો કર્યા નથી તો આપણને ખબર છે ઇક્વલ ઝીરોનો સમાવેશ ક્યાં કરી દઈએ આપણે જ્યારે ધન થતું હોય ત્યારે એટલે એક્સનું વિભાજન એક આગળ થયું છે તો એક્સ એક કે ના કરતાં મોટા ત્યાં એકને ઇક્વલમાં લઈ લઈશું અને એક્સ બે કેના કરતા મોટા ત્યાં બેને ઇક્વલમાં લઈ લઈશું એટલે આખા પ્રદેશ આરની ચર્ચા અહીંયા થઈ ગઈ એટલે આપણા એફનું વિભાજન થઈ ગયું માનાંગ આપણે ઓપન કરી દીધા બરાબર છે આગળ વધીએ તો અહીંયા બે ને એક ત્રણ માઇનસ ટુ એક્સ બરાબર અહીંયા માઇનસ એક્સ પ્લસ એક્સ ગયા બે માંથી એક ગયો એટલે એક ક્લિયર એક્સ ને એક્સ ટુ એક્સ એક અને માઇનસ બે માઇનસ ત્રણ ગયા આગળ ઓપ્શન આવ્યો એક્સ લેસ વન વન ઇક્વલ એક્સ અને એક્સ આપણો એફેક્સ થઈ ગયો ક્લિયર હવે આના સાતત્યની આપણે ચર્ચા કરવાની સોરી વિકલનીયતાની ચર્ચા કરીશું વિકલ્પની વિકલનીયતામાં આપણને ખ્યાલ છે કે જ્યાં માનાંક જીરો થતો હોય તે બિંદુએ માનાંક વિધેય વિકલનીય થાય નહીં માનો કે એકલું મોડ એક્સ છે તો આ મોડ એક્સ જીરો ક્યાં થાય એક્સ બરાબર ઝીરો આગળ તો આ વિધેય જીરો આગળ વિકલનીય ન થાય તો એ પ્રમાણે આપણું સમાવે છે બે આગળ હવે એક આગળ આ વિધેય તો વિકલનીય હશે પણ આ નહીં હોય અને આના કારણે એક્સ બરાબર વન આગળ આખું વિધેય વિકલનીય ન થાય એ જ પ્રમાણે એક્સ બરાબર બે આગળ મોડ એક્સ માઇનસ ટુ વિકલનીય નથી મોડ એક્સ માઇનસ વન થશે પણ મોડ એક્સ માઇનસ ટુના કારણે આખો વિધેય બે આગળ પણ વિકલનીય થશે નહીં હવે કઈ રીતે એ આપણે દાખલો ગણીને ચેક કરીએ એટલે આપણે વિકલનીયતા માત્ર છે ક્યાં કરવાની જ્યાં માનાંક ઝીરો થાય છે ત્યાં એટલે એક્સ બરાબર વન આગળ વિકલનીયતા ચેક કરીશું અને એક્સ બરાબર ટુ આગળ ક્લિયર ચલો પા ફેર્યું છે તમે રકમ ઉપર લખી નાખી છે આપણે એક આગળની વિકલનીયતા ચેક કરીએ એટલે કે આપણે એફડેસ વન શોધવાનું થયું હવે એફડેસ વન શોધું છે એટલે વ્યાખ્યા પ્રમાણે શું થાય લિમિટ એક્સટેન્સ ટુ વન એક્સ માઇનસ એફ વન અપોન એક્સ માઇનસ વન તો આમાં ડાયરેક્ટ વિકલન કેમ નથી લગતા તો જે બિંદુએ આપણે વિકલનીયતા ચેક કરી હોય ત્યાં જો રકમનું વિભાજન થયું હોય ને તો આ પ્રમાણે વ્યાખ્યા પ્રમાણે જ આપણે જઈશું બરાબર હવે આ એક આગળનું વિકલન એ આ લક્ષ્ય બતાવે છે એટલે આપણે એક્સટેન્સ શું અને એટલે એક આગળનું લક્ષણ થયું અને રકમનું વિભાજન એક આગળ થયું છે એટલે આ લક્ષ પણ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એમ બે ભાગમાં જવાબ લાવ્યા પછી જ મળશે એટલે સૌ પહેલાં હું એકની ડી બાજુનું લક્ષ શોધીશ અને એકની ડાબી બાજુનું આ લક્ષ એ શું બતાવે છે એક આગળનું વિકલન એક આગળનું વિકલન પણ કઈ બાજુનું ડાઇ બાજુનું વિકલન ક્લિયર એટલે ડાબી બાજુનું વિકલ નહીં હતા ત્યારે હું ચેક કરી રહ્યો છું ચલો લિમિટ એક્સ ચેન્સ ટુ વન માઇનસ હવે એક્સ ચેન્જ ટુ વન માઇનસ એનો અર્થ થાય એક્સ એક કરતા નાનો અને એક્સ એક કરતાં નાનો ત્યારે એક્સ મારે કયો લેવાનો છે થ્રી માઇનસ ટુ એક્સ એટલે આ એક્સ જગ્યાએ મેં થ્રી માઇનસ ટુ એક્સ લઈ લીધા હવે એફ ઓફ વન એટલે એક્સ બરાબર વન આગળ તો એક્સ બરાબર વન આગળ એક્સ કેટલા છે એક છે અહીંયા હું એક મૂકીશ છેદમાં તો એક્સ માઇનસ વન છે જ ખેલાવી ગયો લિમિટ એક્સ ચેન્જ ટુ વન માઇનસ ત્રણ ઓછા એક બે થઈ જાય માઇનસ ટુ એક્સ તો છે જ આપણી પાસે છેદમાં એક્સ માઇનસ વન ખ્યાલ આવી ગયો ચાલો અહીંથી હું બે કોમન લઈશ તો શું વધે બે કોમન લઈશ તો શું વધે વન માઇનસ એક્સ વધે તેની જગ્યાએ મેં એક્સ માઇનસ વન લખ્યા શા માટે મેં બે નહીં પણ માઇનસ બેના કોમન લીધા છે તો એક્સ માઇનસ વન કેન્સલ થઈ જાય તો હવે લિમિટ આપો જ્યાં પણ એક્સ હોય ત્યાં એક મૂકીશું તો અહીંયા એક્સ તો વધે નથી માત્ર માઇનસ બે વધે છે તે માઇનસ બે જ આપણો જવાબ થઈ ગયો એટલે એકની ડી બાજુનું વિકલન આપણે શોધી લીધું હવે એ જ પ્રમાણે આપણે સોરી એફ ડેસ વન પ્લસ એટલે એકની જમણી બાજુનું વિકલન ચેક કરીશું એક્સ ટેન્સ ટુ વન પ્લસ એફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ માઇનસ વન હવે એક્સ ટુ વન પ્લસ એનો અર્થ થાય એક્સ એક કરતાં મોટો અને એક્સ એક કરતાં મોટો ત્યારે fx કેટલા છે એક હવે એક્સ એક કરતાં મોટો હોય ત્યારે પણ વન લેવાનું છે અને એક્સ બરાબર વન આગળ પણ આપણે વન જ લેવાનો છે એક્સ ટેન્સ ટુ વન માટે એફએક્સ વન લઈશું અને એફ ઓફ વન પોઈન્ટ વન છેદમાં શું છે એક્સ માઇનસ વન ક્લિયર હવે એક્સ ટેન્સ ટુ વન વન માઇનસ વન અંશ શું થઈ ગયો છેદ એક્સ માઇનસ વન એટલે આ ગુણોત્તર શું થઈ ગયો જીરો હવે લિમિટ આપે જ્યાં પણ એક્સ હશે ત્યાં વન મૂકીશું અહીંયા એક્સ તો છે નહીં એટલે ઝીરો જવાબ તરીકે આવી જાય તમે જુઓ ડાઇ બાજુનો વિકલિત મળ્યો માઇનસ બે અને જમણી બાજુનો કયો મળ્યો ઝીરો ટૂંકમાં બંને વિકલિત મળ્યા તો ખરા પણ સરખા નથી તો અહીંયા લખીશું આમ એફ ડેસ વન માઇનસ ડઝ નોટ ઇક્વલ એફ ડેસ વન પ્લસ માટે એફડેસ વન ન મળે એટલે કે એફ એક્સ બરાબર એક આગળ વિકલનીય નથી હવે એક્ઝેક્ટ આ જ પ્રમાણે બે આગળની વિકલનીયતા ચેક કરવાની છે દાખલાની લેન્થ ઘણી મોટી છે અને હું તમને હવે ખાલી બે આગળનો મુદ્દો પેમ્પલેટમાં સમજાવું છું ચાલો એટલે હવે આપણે બે આગળનો વિકલનીયતા ચેક કરી છે એટલે એફડેશ ટુ લખીશું એફડેશ ને શું કહીશું લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એફ એક્સ માઇનસ એફ ટુ અપોન એક્સ માઇનસ ટુ અને આ રકમનું વિભાજન પણ બે આગળ થયેલું છે બરાબર માટે આ પણ વિકલિત વિકલનીયતા ચેક કરવા માટે આપણે બેની ડાઇ બાજુ અને જમણી બાજુના બે અલગ અલગ વિકલિત શોધીશું ચાલો એફડેસ ટુ માઇનસ બે નહીં ડાઇ બાજુનો વિકલિત આપણે શોધીએસ ટેન્સ ટુ ટુ માઇનસ બરાબર હવે એક્સ ટેન્સ ટુ ટુ માઇનસનો અર્થ શું થાય એક્સ બે કરતા નાનો અને એક્સ બે કરતા નાનો ત્યારે એફએક્સ જુઓ અહીંયા કેટલો છે એક બરાબર અને એક્સ બરાબર બે આગળ કયો છે ટુ એક્સ માઇનસ થ્રી આ કિંમતો આપણે અહીંયા લઈશું એટલે એફએક્સ કેટલો કેટલો લીધો વન ક્યાં લેવાનો છે એક્સ ટેન્સ ટુ ટુ માઇનસના અર્થમાં લે કે એક્સ બે કરતાં નાનો હોય ત્યારે અને એફ ટુ એક્સ બરાબર બે આગળ તો એક્સ બરાબર કેટલો છે વિધેય ટુ એક્સ માઇનસ થ્રી છે ટુ એક્સ માઇનસ થ્રી એટલે એક્સ થાય આપણે કેટલા મૂકી દેવાના બે બરાબર છેદમાં એક્સ માઇનસ ટુ છે જ બે ગુણ્યા બે ચાર ચાલો છે ત્રણ એક એટલે આ બાજુ બે કેટલી થઈ ગઈ એકથી ગઈ આ એક આગળ આ એક અહીંયા આવ્યો છેદમાં એક્સ માઇનસ ટુ છે અંશ ઝીરો થઈ ગયો એટલે ગુણોત્તર ઝીરો અને આ જવાબ ઝીરો થઈ ગયો એ પ્રમાણે પ્રમાણે બેની જમણી બાજુનો વિકલ આપણે શોધી એટલે એક્સ ટેન્સ ટુ ટુ પ્લસ એફએક્સ માઇનસ એફ ટુ એક્સ માઇનસ ટુ હવે એક્સ ટેન્સ ટુ ટુ પ્લસ એટલે એફએક્સ કિલો એક્સ કિલો કેવાય બે કરતાં મોટો અને એક્સ બે કરતાં મોટો ત્યારે એફએક્સ કિલો છે આપણે ટુ એક્સ માઇનસ થ્રી અહીંયા જગ્યાએ આપણે ટુ એક્સ માઇનસ અને એફ ઓફ ટુ એટલે x બરાબર બે આગળ જ અને એક્સ બરાબર બે આગળ પણ એફ તો 2x-3 માઇનસ થ્રી છે જ અહીંયા પણ ટુ એક્સ માઇનસ થ્રી અને એક્સ એટલે બે છેદમાં એક્સ માઇનસ છે જ આ બાદ આપણે હમણાં જ જોઈએ બે 2 4 3 ત્રણ એટલે થઈ ગયો બરાબર એક ટુ એક્સ માઇનસ તો આ માઇનસ અને માઇનસ એક થઈ જાય અહીંયા એક લખીને બતાવે છેદમાં એક્સ માઇનસ થ્રી એટલે ટુ એક્સ કહેવાય તો આ જે ટુ માઇનસ ફોર કહેવાય એમાંથી આપણે બે કોમન લઈ લીધા એક્સ માઇનસ ટુ વધે છેદમાં પણ એક્સ માઇનસ ટુ છે એટલે એક્સ માઇનસ ટુ કેન્સલ થઈ જાય તો આ બે વધે હવે એક્સની જગ્યાએ બેની લિમિટ આપો પણ એક્સ તો છે નહીં એટલે આ બે આપણે જવાબ થઈ જાય અહીંયા આવી ગયો તો જમણી બાજુનો વિકલિત ઝીરો દાવી બાજુનો વિકલિત બે મળે બંને સરખા આવ્યા નથી બરાબર કે એફડેસ ટુ માઇનસ અને એફડેસ ટુ પ્લસ બંને સરખા નથી માટે એફડેસ ટુ મળે નહીં એટલે કે એફ એક્સ બરાબર બે આગળ વિકલનીય નથી હજી દાખલો પૂરો નથી થતો આપણે શું બતાવ્યું એક આગળ વિકલનીય નથી એવું બતાવ્યું અને બે આગળ નથી આ બે બિંદુ આગળ નથી એવું બતાવ્યું પણ બાકીના બિંદુ આગળ હજી શું છે એવું ક્લિયર થયું નથી તો એને શોર્ટમાં ક્લિયર થઈ જશે જુઓ વળી આપણો જે એફએક્સ છે એ ફરી લખી નાખ્યો જે વિભાજન આપણે કર્યું હતું એ જ હવે આનું વિકલન કરીએ આપણે એફડીએસ એક્સ શોધીએ તો થ્રી માઇનસ ટુ એક્સનું વિકલન શું થાય થ્રી માઇનસ ટુ એક્સનું ત્રણનું જીરો માઇનસ ટુ એક્સનો માઇનસ ટુ થાય આવી ગયો વન છે બરાબર વનનું વિકલન ઝીરો આવે અહીંયા વનનું વિકલન શું આવશે જીરો ટુ એક્સ માઇનસ થ્રીનું વિકલન કરીશું એ થશે બે બરાબર આ ક્યાં છે એક્સ લેસ વન છે આ શું છે એકથી બે એમાં ઇક્વલ વન છે એ ઇક્વલ વન અહીંયા લીધો નથી અને અહીંયા જે ઇક્વલ ટુ છે ઇક્વલ ટુ લીધો નથી કેમ ઇક્વલ વન એટલે વન આગળનું વિકલન પણ વન આગળનું વિકલિત નથી આપણે પહેલા ચેક કર્યું અને ઇક્વલ ટુ એટલે બે આગળનું વિકલિત પણ બે આગળ વિકલિત વિકલનીય છે નહીં એ પણ આપણે આગળ ચેક કર્યું એટલે ઇક્વલ વન અને ઇક્વલ ટુ હટાવી નાખ્યા તો હવે આ શું બતાવે છે એફડેસ એફડેસ એટલે વિકલન બતાવે છે કોનું એફનું ક્યાં તો એકની નીચે આ એક ને બેની વચ્ચે આટલું અને બેની ઉપર એટલે ટૂંકમાં એક્સ એક કરતાં નાનો હોય તેવી તમામ વાસ્તવિક સંખ્યા માટે એફ વિકલનીય છે અને ત્યાં દરેક બિંદુઓ એનું વિકલન માઇનસ બે છે દરેક એક્સ જે એક અને બેની વચ્ચે છે ત્યાં પણ એફ વિકળનીય છે જેનો વિકલિત ઝીરો છે અને એવા દરેક એક સેવીએ કરતાં મોટો છે ત્યાં પણ વિધેય વિકલનીય છે અને જેનો વિકલિત કેટલો છે બે અગાઉ સાબિત થઈ ગયું એક આગળ વિકલનીય નથી બે આગળ નથી અને અહીંયા બતાવી દીધું એની સિવાય બાકી બધે છે ફાઇનલ આન્સર એવો થાય આમ f એ ફક્ત એક્સ બરાબર એક અને બે આગળ વિકલનીય નથી તો ક્લિયર થઈ ગયું સાબિત આગળ આપણે પહેલા ટોપિકમાં આર ઉપર સતત છે બતાવી દીધું છે અને અહીંયા એવું બતાવ્યું કે ફક્ત બે બિંદુ કયા એક અને બે આગળ વિકલ્પીય નથી એટલે અહીંયા રકમમાં જે આપણે કીધેલું તમારો જવાબ ચકાસો એની ચકાસણી અહીંયા પૂરી થાય છે હવે આપણે દાખલા નંબર બાવીસ જોઈએ વાય બરાબર વાય બરાબર નિશ્ચા એક છે બરાબર પેલી હાર એફ એક્સ જીએક્સ એચ એક્સ ત્રીજી હાર બીજી હાર એલેમેન્ટ અને ત્રીજી હાર છે એબીસી જો વાય આ પ્રમાણે હોય તો ડીવાય બાય ડીએક્સ આપણે સાબિત કરવાનું છે બરાબર અચ્છા અને ત્યાં એલ એમ એન એ બી સી શું છે કોઈ ડિકલેરેશન નથી એટલે આપણે અચળશે વાસ્તવિક સંખ્યા જેવું આપણે માનીશું ચલો આપણું વાય અહીંયા નિશ્ચયક લખો છે હવે નિશ્ચાયકનું આપણે વિસ્તરણ કરીએ તો પહેલી હારથી વિસ્તરણ કરીએ એટલે એફએક્સ જોડે શું આવે આ નિશ્ચાયક આવશે ગુણાકારમાં જીએક્સ જોડે શું આવે તો પહેલી હાર બીજો શબ્દ બી દઈએ એટલે એલ એન એ અને સી એનાથી બનેલો દ્વિહાર નિશ્ચયક આવ્યો નિશાનની આગળ માઇનસ લાગશે એચએક્સ લઈએ એની આગળ પહેલી હાર અને તો જો સમજ છોડી દઈએ તો ચાર ઘટકો એલ એમ એ આ પ્રમાણે આવે હવે આ અચળ આંકડા છે એનું સ્વાદરૂપ ભલે ગમે તે થાય પણ એ તો અચળ જ રહેવાનો બરાબર તો હવે અહીંયા વાયનું એક્સના સાબેક્ષ વિકલન કરીએ માનો કે આપણી પાસે આમ લખ્યું છે ટુ એફ એક્સ તો વિકલન આપણે શું લખીએ બે તો અચળ રહે એફનું વિકલન આપણે કહી દઈએ તો એ પ્રમાણે આ એક વાસ્તવિક સંખ્યા છે બે છે પાંચ છે દસ છે ગમે તે હોય એ સંખ્યા તો એમનામાં જ રાખી જેમ અહીંયા બેને આપણે રાખ્યો એમ અને એફનું વિકલન શું કર્યું એફડેસ તેમ આ એફનું વિકલન આપણે એફડેસ કર્યું ક્લિયર તો એ પ્રમાણે પ્રમાણે જીનું વિકલન જીડેક્સ એક્સ કર્યું આ અચળને આપણે એમનેમ રાખ્યો અને એચનું વિકલન આપણે એચડેસ એક્સ કર્યું આ અચળને આપણે એમનેમ રાખ્યો હવે આ જે ત્રણ પદ અને આ ત્રણ પદમાં ફરક શું પડ્યો કંઈ જ નહીં એના એ જ છે ફક્ત એફ જી અને એચ જગ્યાએ એફડેસ જીડેસ h' આવી ગયો તો જો આ નિશ્ચાયકનું આ સાદરૂપ હોય તો આ સાદરૂપ પણ એક નિશ્ચાયક બનાવે કયો નિશ્ચયક બનાવે કે જેની પહેલી હાર એફડેસ જીડેસ અને એચડેસ હોય બાકીની બે હાર તો એમને જવાની બરાબર છે અને એનું આપણે ક્રોસ એક કરી લઈએ માનો કે આ નિઃયક આપણો હોય એનું આપણે વિસ્તરણ કરવું હોય તો શું થાય તો એફડેસ જોડે કયો એમ એન બીસી વાળો નિશ્ચય આવે જે છે જ જીડેસ એક્સ એની આગળ માઇનસ નિશાની આવશે જે પણ છે અને જેની જોડે નિશ્ચય કયો આવે તો પહેલી હાર બીજો સમ છોડી દઈએ તો એલ એન એસી છે જ અને ત્રીજો ગડક એચડ એક્સ જે છે પ્લસમાં જેની સાથે પહેલી હાર ત્રીજો સમ છોડી દઈએ તો એલ એમ એ ક્લિયર જે આપણે સાબિત કરવાનું હતું હવે ખાલી કાંઈ એક્સ્ટ્રા નોટ તમે ધ્યાનમાં રાખજો નોટમાં બતાવી દઉં છું બરાબર માનો કે વાયબ આ પ્રમાણે એક નિશ્ચાયક છે બરાબર એફજી એચ આઈ જે કે એલ એમ એન ગમે તે વિધેય છે કોઈ પણ ચલના હોય અહીંયા એક્સના વિધે મેં બતાવ્યા છે બરાબર વાય એ આ પ્રમાણે એક ઉપર આધારિત વિધેયનો એક નિશ્ચાયક છે તો આવા નિશ્ચાયકનું મારે વિકલન કરવું એટલે કે ડીવાય બાય તો ક્રમ અનુસાર બધી હારનું વિકલન થાય પહેલી હારનું વિકલન કર્યું અહીંયા જે પણ ઘટક છે એનું વિકલન અહીંયા મૂકવાનું અહીંયા જે પણ વિધેય છે એનું વિકલન બીજા સ્થાને મૂકવાનું એચનું વિકલન એચના સ્થાને બરાબર પછીની બે હાર જે છે ને એમને મજ રહે આઈ એક્સ જે એક્સ કે એક્સ lx, mx, nx, ક્લિયર પછી પ્લસ કરીને બીજો નિષ્ઠાયક એમાં બીજી હારનું વિકલન થાય એટલે આઈજી કેનું વિકલન લખ્યું મેં આઈડેસ જેડેસ અને કેડેસ એક્સ લખ્યા તો પહેલી હાર જે એફએક્સ જીએક્સ અને ત્રીજી હાર એલેક્સ એમએક્સ અને એનએક્સ એમ નંબરે ત્યારબાદ પ્લસમાં ત્રીજો નિઃયક આવ્યો જેમાં ત્રીજી હારનું વિકલન થાય એલ ડેસ એમ ડેસ એન ડેસ એક્સ બરાબર એમાં પહેલી હાર એક્સ એચ એક્સ આઈ એક્સ જે એક્સ અને કે એક્સ એમ રે આ પ્રમાણે નિઃયકનું વિકલન થાય આપણા કોર્સમાં ક્યાંય જ નથી તો માનો કે જે ડબલ્યુએ સેક્શનમાં આ રીતે તમારા નિશ્ચયને વિકલિતનો ઉપયોગ આવે બરાબર તો તમને ઉપયોગમાં આવે એટલા માટે બતાવ્યો બુકમાં એક દાખલો આવે છે જે આ વસ્તુ યાદ કરીને તમને બતાવ્યું છે ચલો દાખલા નંબર ત્રેવીસ જોઈએ એક્સ એમ માઇનસ વનથી વન વચ્ચે વાય ઇઝ ઇક્વલ ટુ ઇ રસ ટુ એ કોસ યુનિવર્સ એક્સ હોય તો સાબિત કરવાનું છે આ પ્રણામ જ્યાં ડિસ્કરો ડીએક્સ બીજ દ્વિતીય વિકલિત આપણે આવશે જ બે વાર વિકલન કરીશું અને આ પરિણામ આપણે ડાયરેક્ટ આવીશું આગળ આપણે એક એક્સ્ટ્રા રકમ આપી દઈએ એમાં એક્ઝેટ આ પ્રમાણે હતી અહીંયા ખાલી ટેન યુનિવર્સ હતો આ દાખલો તો આમ તો ગણાઈ જ ગયો છે એક વાર ફરી જોઈ લઈએ ચાલો જુઓ ત્રેવીસમો પ્રશ્ન છે વાય અહીંયા લખ્યો છે આપણે બે વાર વિકલન કરીશું ડીવાઈડ બાય ડી એક્સ ઇ રેસ ટુ એક્સનું વિકલન શું થાય ઈ રેસ ટુ એક્સ અને ત્યારબાદ ઘાત એ કોશ ઇન્વર્સનું વિકલન કરીએ હવે આ તો આપણી રકમ વાય છે તો જગ્યાએ વાય લખી નાખ્યો એ અચળ છે અને કોશ ઇન્વર્સનું વિકલન શું થાય માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ચલો પહેલું વિકલન પૂરું થઈ ગયું છે અત્યારે જે છેદમાં રૂટ છે એને ઉપર અહીંયા લાવ્યા ડીવાઇડ બાયડી એક્સ સાથે માઇનસ એ વાય તો અહીંયા છે જ પરિણામે આપણે એક આપી દીધું બરાબર હવે આનું ફરીથી આપણે એક્સના સાપેક્ષે વિકલન કરીએ તો રૂટ અચળ

વન પોઈન્ટ ટુ રૂટ અહીંયા ટુ લખવાનો એક છે અને રૂટનું વિકલન કર્યું વન પોઈન્ટ ટુ રૂટ અને રૂટ જે વન માઇનસ એક્સક્વેર છે એનું વિકલન થશે માઇનસ ટુ એક્સ બરાબરની સામે માઇનસ એચ અને વાયનું વિકલન ડીવાય વાયડીએક્સ તો બબે કેન્સલ થઈ જશે બબે કેન્સલ થઈ જશે અને સાથેની સાથે આપણે વન માઇનસ છે એ લસા લઈ દઈએ એટલે વન માઇનસ અહીંયા કોણ થઈ જાય વન માઇનસ એક્સ સ્ક્વેર રૂટમાંથી હટી જશે એટલે વન માઇનસ એક્સ સ્ક્વેર ડિસ્ક્યુર વાય બાય એક્સ સ્ક્વેર જયારે વન માઇનસ એક્સક્વેર ડિસ્ક્યુર વાય બાય એક્સ અહીંયા માઇનસ આગળ આવશે બરાબર એટલે માઇનસ ટુ કેન્સલ માઇનસ એક્સ રૂટમાં વન માઇનસ એક્સ સ્ક્વેર એટલે સા થઈ ગયો નીકળી ગયો ડીવાય બાય ડીએક્સ વધે ક્લિયર એટલે એ પદ શું થઈ ગયું ટુ ટુ કેન્સલ થઈને પદ થઈ ગયું માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઓનલી જી આ રહ્યું અહીંયા બે લખ્યો જે ખોટો છે બરાબર એટલે માઇનસ એક્સ ડીવાય અને એ લસા છે વન માઇનસ એટલે બરાબરની સામે પણ ગુણાય બરાબરની સામેવાળું પદ આપણે આ લખ્યું છે એટલે માઇનસ એ સાથે અંડર રૂટ વન માઇનસ એક્સ આવશે જોડે ડીવાય બાય તો છે જ જે આ એટલે માઇનસ એ અંડર રૂટ વન માઇનસ આ પ્રમાણે જ્યારે કન્ટિન્યુ પદ લખતા હોય ને તો બરાબરનું ચીનો હોય બરાબર કે પ્લસ માઇનસનો હોય જોડે નીચે જ લવાય એટલે પ્રોપર એ દેખાય કે આ બરાબર આ છે ક્લિયર હવે આ વન માઇનસ એક્સ સ્ક્વેર વાય બાય ડીએક્સ ક્વેર આ એક્સ ડીવાય બાય આ બે તો ખોટો છે જ આ બરાબર છે હું અહીંયા ચલાવી દઉં હવે અહીંયા આ માઇનસ ને એમનેમ રાખ્યો છે અને અંડરરૂડ વન માઇનસ એક્સ સ્ક્વેર જગ્યાએ લખ્યો માઇનસ અને અહીંયા કારણ બતાવ્યું છે પરિણામ એક પરથી જી આ રહ્યું બરાબર અંડર રૂટ વન માઇનસ એક્સ સ્કવેર ડીવાય બાય ડીએક્સ એની કિંમત કેટલી છે માઇનસ એ એ અહીંથી ત્યાં મૂકી છે આ ખેલાવી ગયો એટલે આ પદ બંને જે છે એમનામાં જ અહીંયા તૂટો છે નહીં માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને એ પ્લસ આ બાજુ આવે એટલે થઈ જાય આ બે તો આપણે કાપી નાખવાનો છે લ ગયું અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ડી બાય માઇનસ એક્સ ડીવાય બાય જે આપણે સાબિત કરવાના હતા ક્લિયર તો ચેપ્ટર પાંચ આખું અહીંયા પૂરું થઈ જાય છે બરાબર હવે તમને ફાઇનલી જે છેલ્લે હું લિસ્ટ દરેક ચેપ્ટરની પાછળ બતાવું છું બતાવી દઉં કે આખા ચેપ્ટરની કઈ થિયરી ને કયા દાખલા કયા નંબરના લેક્ચરમાં છે બરાબર એ વસ્તુ બતાવી દઉં જેથી તમારે ક્યારેય પણ પર્ટિક્યુલર દાખલાનું રિવિઝન કરવું હોય તો એ લિસ્ટ જોઈને તમે નક્કી કરી શકો મારા વિડીયો આઠ દસ બાર પંદર કયો જોવો છે બીજી ક્યાંય આપણે તમારે શોધકોલ ન કરવી પડે ટાઈમ ન બગડે અને શક્ય હોય તો જે છેલ્લા પાને મેં લિસ્ટ મોકલી હોય છે ને છેલ્લા લેક્ચરમાં અહીંયા આવે એ તમારે એકવાર હોય તો લખી નાખવી બરાબર એ લખી નાખશો અથવા તમે સ્ક્રીનશોટ લઈ લેશો તો પણ તમારી પાસે ડેટા સેવ જ રહેશે એટલે તમારે વારા ઘાડીએ પાછા વિડીયો ન ચલાવવો પડે ચલો એ પ્લે લિસ્ટ આપણે જોઈ લઈએ હવે જો આ લિસ્ટ ચેપ્ટર પાંચ અહીંયા લખ્યું છું સાતત્ય અને વિકલની હતા જેમ કે છગડિયા કોર્સમાં વિડીયો એક લખ્યો છે એટલે વિડીયો એકમાં શું વસ્તુ છે તો થિયરી છે કોની સતત વિધેયની અને સાતત્યની બરાબર એમાં ઉદાહરણ એક બી આવી ગયા ત્યારબાદ પાંચ પોઈન્ટ એકનો દાખલા નંબર એક બે અને ઉદાહરણ ચાર આવી ગયું એટલે અહીંયા વિડીયો એક પૂરો થઈ ગયો બરાબર આ પ્રમાણે આખું લિસ્ટિંગ છે બધું બરાબર છે ચાલો કન્ટિન્યુ તમે જોઈ શકો છો આ વિડીયો બેનું લિસ્ટિંગ કહો કહું જ્યાં પૂરો થાય ત્યાં સુધીની જ ડિટેલ છે એ તમારે સમજી જવાની અને મેં એ પ્રમાણે જ બનાવ્યું છે એક્ઝેક્ટ વિડીયો ત્રણ વિડીયો ચાર પછી આ પાંચ બે લાઈને કવર કરી લે ઉદાહરણ સાત અને દસ જ છે ફક્ત વિડીયો પાંચમાં એ પ્રમાણે વિડીયો છ અહીંયા સુધી છે પાંચ પોઈન્ટ એકના દાખલા નંબર નવ સુધી એ પ્રમાણે કન્ટિન્યુ વિડીયો સાત વિડીયો આઠ ફક્ત એક જ લાઈન કવર કરે છે એ શું બતાવે છે અંતરાળમાં સાથે તેની જે થિયરી છે અને પાંચ પોઈન્ટ એકનો દાખલા નંબર ચૌદ બતાવે છે બરાબર એ પ્રમાણે કન્ટિન્યુ તમે સમજી શકો છો પછી વિડીયો દસ છે અગિયાર વિડીયો બાર આ લાઇનથી કવર છે એટલે પાંચ પોઈન્ટ એકનો દાખલા નંબર અઢાર કવર છે પછી અહીંયા અધૂરો કહો છે એટલે કન્ટિન્યુ છે વિડીયો નંબર બાર અહીંયા વિડીયો બાર કમ્પ્લીટ કર્યો એટલે એમાં એ થિયરી એડ છે પાછળ બરાબર વિડીયો તેર ચૌદ પછી પંદરમાં ફક્ત એક જ પોઈન્ટ છે વિકલન છે બરાબર વિકલન એની થિયરી છે એમ ફેડમાં પેજ નંબર ઓગણત્રીસથી એકત્રીસની એમ પછી વિડીયો સોળ બરાબર વિડીયો સત્તર વિડીયો સત્તર અહીં સુધી છે એટલે દાખલા નંબર એક બે ત્રણ પાંચ પોઈન્ટ ત્રણના અઢારમો વિડીયો ઓગણીસમો વીસ એકવીસમાં વિડિયોમાં દાખલા નંબર નવ છે પાંચ પોઈન્ટ ત્રણ નવ અને એક્સ્ટ્રા દાખલા ગણાયેલા હશે એ છે વિડીયો બાવીસમાં પણ એક્સ્ટ્રા દાખલા છે કયા વીસમાં લેક્ચરના પ્લસ એક્સ્ટ્રા દાખલા બીજા પણ આપેલા છે વિડીયો બાવીસમાં પછી વિડીયો ત્રેવીસ વિડીયો ત્રેવીસમાં શું છે લેક્ચર વિડીયો જે આપણા સોળ વીસ અને એકવીસની જે તમારે ડિફિકલ્ટીઓ આવી હતી બરાબર ને ડિફિકલ્ટીના દાખલા સોલ્વ કરેલા છે ત્રેવીસમાં લેક્ચરમાં પછી ચોવીસમાં લેક્ચરમાં થિયરી છે પેમ્પ્રેન્ટમાં પેજ નંબર ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ નહીં ચોવીસ લેક્ચર અહીંયા થયા પછી આ પચીસમો લેક્ચર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ પાંચ પોઈન્ટ પાંચનો નોમો સાતમો અને છઠ્ઠો એ પ્રમાણે ક્રમ લખેલો છે એ પ્રમાણે એ ક્રમમાં આપણે દાખલા ચાલ્યા હોય એ એ બરાબર પછી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસમાં આટલો ટોપિક કવર કરેલો છે એમાં પછી તેત્રીસ નંબર ચોત્રીસ ચોત્રીસનો નેચરમાં અહીં સુધી છે બરાબર પાંચ પોઈન્ટ સાતના પંદરમાં દાખલો સુધી પાંત્રીસમો છત્રીસ સાડત્રીસ પછી આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ અને તેતાલીસ બરાબર અને આજે જે રેકોર્ડિંગ ચાલી રહ્યું છે એ લેક્ચર નંબર આપણે તેતાલીસનું જ રેકોર્ડિંગ ચાલી રહ્યું છે બરાબર કે આ લિસ્ટ તમારે એકવાર સ્ક્રીનશોટ લઈ લો વોટ એવર જે બી કરી લો તમારી જોડે રાખવાની જેથી જ્યારે પણ તમારે કોઈ પણ દાખલો શોધો હોય કે કયો દાખલો કયા લેક્ચરમાં છે રિવિઝન માટે જ્યાંથી તમને મળી જાય ક્લિયર તો વધુ અભ્યાસ હવે નેક્સ્ટ લેચરમાં કરીશું